गुड मॉर्निंग बाल मित्रों, आज आप धोरण छ ની અંદર मौर्य चंद्रगुप्त मौर्य चंद्रगुप्त और सम्राट अशोक से माहिती मेळवी। बाल मित्रों, आपने सम्राट अशोक विषे जाणीए छे, एना जे सारनाथ नो स्तंभ छे एना ऊपर जे चार सिंहोनी आकृति छे ए आपणी मुद्रा चरण ने अंदर स्वीकारवामां आवी छे। आ जे आपणे चरण ने अंदर सिक्कानी पाछळ जे त्रण सिंह आकृति देखाय छे ए सारनाथना अशोकनो जे स्तंभ छे, विजय स्तंभ हतो, एना पर चार सिंह नी आकृति छे। पण आपणने फोटानी अंदर त्रण सिंह दृश्यमान थाय छे अने एक पाछळ होवाथी आपणे जोई शकता नथी। आपणा जेटला पण चलण छे, स्टेम्प छे, सिक्को छे, एना ऊपर बधानी पाछळनी बाजुए चलन में जो नोट ने ऊपर त्रण सिंह आकृति अंकित हो क्या लेना विषय अपने माहिती मेळवी। तो जे सारनाथ अशोक विजय स्तंभ हो एना ऊपर जे चार सिंह आकृति है एम थी आ मुद्रा अंकित करवामां आवी छे। अपना सिक्का पर एने राष्ट्रीय मुद्रण स्थान आपवामां आव्युं छे। तो अपने एम विषय माहिती मेळवी कि मौर्य वंशना जे शासको हता एमना विषे माहिती मेळवी। तो ध्यानथी सांभळजो कि मौर्य वंशनो स्थापक कोण हतो अने एना शासको विषे आपणे ટીપમાં માહિતી મેળવી। તો સૌપ્રથમ કોઈ પણ વંશ હોય તો એનો સ્થાપક હોય અને છેલ્લો રાજવી પણ હોય એટલા સુધીની માહિતી જોવામાં આવતી હોય। તો આપણે સૌપ્રથમ मौर्य वंश ना स्थापक विषय जोईए। तो चंद्रगुप्त मौर्य ईस्वीसन पूर्वे, ईस्वीसन नहीं, ईस्वीसन पूर्वे, ईस्वीसन की शुरुआत पहला 321 थी ईस्वीसन पूर्वे 297 सुधी चंद्रगुप्त मौर्य शासन कर्यु, એટલે કે 24 वर्ष सुधी शासन कर्यु हतु। तो एना विषे आपणे माहिती मेळवी। चंद्रगुप्त बाळक होय छे पण एटलो न्यायप्रिय होय छे के रमत नी अंदर बाळको रमता होय छे के कोई चोर होय छे के कोई माणसो होय छे, एक माणस ने बाळको पकड़ीने आवे छे, चंद्रगुप्त राजा होय छे रमतमां, अने ए ज्यारे ए बाळको ए माणसने लईने आवे छे त्यारे चंद्रगुप्त पूछे छे शुं करवाने। तो जे पेला बाळको लईने आव्या होय छे गुनेगार बनावीने एने कहे छे के आ राजद्रोहनो गुनो कर्यो छे, ने चंद्रगुप्त निर्णय आपे छे पोतानो के निर्णय कर्यो होय जो એ રાજદ્રોહનો ગુનો કર્યો હોય તો એને મૃત્યુદંડની સજા આપવી પડે કે એને મૃત્યુદંડની સજા આપી દે। આ શબ્દો ચાણક્ય સાંભળે છે, કોણ સાંભળે છે, ચાણક્ય કૌટિલ્ય સાંભળે છે અને આ ચંદ્રગુપ્તને પોતાની સાથે તક્ષશિલા લઈ જાય છે અને શાસ્ત્રો અને શસ્ત્રની તાલીમ આપે છે। શું કરે છે ચંદ્રગુપ્તને શાસ્ત્રો અને શાસ્ત્રની તાલીમ આપે છે અને ચાણક્યની આ તાલીમની મદદથી માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321 ની અંદર જે ધનનંદ હોય છે, જે ધનનંદ કે નંદ વંશનો અંતિમ સમ્રાટ ધનનંદને હરાવી અને મૌર્ય વંશની સ્થાપના કરે છે। એ સમયે મૌર્ય વંશની સ્થાપના કરે છે અને જે આ કૌટિલ્યની જે નીતિ હતી અર્થશાસ્ત્રની અંદર નિપુણ હતા ને એમણે જે પોતાના ગુરુ ચંદ્રગુપ્ત મૌર્યને જે શીખવાડ્યું હતું એમાંથી એ વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરેલી। આમ ચંદ્રગુપ્ત એક મુસદ્દગીરી વાળા માર્ગદર્શનથી જે કૌટિલ્યની
એમને એક માર્ગદર્શન આપ્યું, એના દ્વારા એને એક મહાન રાજવી બનવાની અંદર ચંદ્રગુપ્તનો ચંદ્રગુપ્તને મહાન રાજવી બનાવવામાં કૌટિલ્યનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને હરાવીને ચંદ્રગુપ્તે ચાર દેશો કબજે કર્યા. ચાર દેશો કબજે કર્યા. સેલ્યુકસ નિકેટર કોને હરાવ્યો? ગ્રીક રાજા. નિકેટરને હરાવી ચાર દેશો મેળવ્યા. એમાં કાબુલ, કંધાર. ચાર દેશો કયા કયા મેળવ્યા? કાબુલ, કંધાર, હેરાત અને બલુચિસ્તાન. આ ચાર દેશો મેળવી અને એને પોતાનો રાજ્યનો વિસ્તાર કર્યો હતો. જે ચંદ્રગુપ્તે વીરતાથી ગ્રીક રાજા સેલ્યુકસને હરાવ્યો એટલે એ એનાથી ખૂબ જ પ્રભાવિત થયો અને જે આ ગ્રીક રાજા હતો એને પોતાની જે એની બહેન પુત્રી હતી એની પુત્રી ગ્રીક રાજા જે સેલ્યુકસ નિકેટર હતો એની પુત્રી હેલેના, હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી લીધી અને એની સાથે જે પોતાનો રાજદૂત મેગેસ્થેનિસ એનો પોતાનો જે રાજદૂત હતો મેગેસ્થેનિસને એની સાથે કે ચંદ્રગુપ્તના દરબારની અંદર સાથે મોકલે છે અને જે પાટલીપુત્રની અંદર આ બધા રાત્રિ રોકાણ કરે છે. રાત્રિ રોકાણ દરમિયાન મેગેસ્થેનિસે ઇન્ડિકા ગ્રંથની, મેગેસ્થેનિસ શું કરે છે? ઇન્ડિકા ગ્રંથની રચના કરે છે. આ ઇન્ડિકા ગ્રંથની રચના કરે છે અને એ સમયનું જે ઇન્ડિકા ગ્રંથ છે એમાંથી મગધના રાજ્યના પાટનગર અને એની વહીવટની આધારભૂત માહિતી આપણને મળી આવે છે. જે મેગેસ્થેનિસે ઇન્ડિકા ગ્રંથ લખ્યો હતો એ આ ગ્રંથમાંથી આધારભૂત માહિતી જે ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યનો વહીવટ અને વિકાસ જે થયો એને આધારભૂત ખૂબ જ મહત્વની માહિતી મળી આવે છે. હવે એનો રાજ્ય વિસ્તાર, ચંદ્રગુપ્ત મૌર્યનું જે રાજ્યની સ્થાપના કરી, મૌર્ય વંશની સ્થાપના કરીનો રાજ્ય વિસ્તાર ત્યાં સુધી વિસ્તરેલો હતો. તો જે ચંદ્રગુપ્ત પોતાની વીરતા અને ચાણક્યની જે રાજનીતિ હતી, જે કુશળતા, જે ચંદ્રગુપ્તની જે ચાણક્ય વાંચી હતી, રાજનૈતિક કુશળતા મેળવી એના લીધે પોતાની જે સત્તા હતી એનો પ્રસાર આખા ભારતની અંદર અને ભારત બહારના જે પ્રદેશોની અંદર પણ કર્યો છે. ઉત્તરની અંદર જે આજે ઉત્તર ભારત છે એની ઉત્તર ભારતમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંધારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. ઉત્તરમાં કે અફઘાનિસ્તાન જે આપણે ભારત પાકિસ્તાનની ઉપર અફઘાનિસ્તાન દેશ આવેલો છે ત્યાં સુધી પેશાવર, કંધારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન, બંગાળ જે આપણે ભારતમાં આવેલું છે ત્યાં સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારતમાં તેની પણ સત્તા હતી. પશ્ચિમ ભારતની અંદર પણ એની સત્તા ખૂબ જ વિસ્તરેલી હતી. સૌરાષ્ટ્રની અંદર પણ તેનું શાસન હતું. એના પુરાવા પણ આપણને મળી આવે છે. જૂનાગઢની ગિરનારની અંદર જે અશોકનો શિલાલેખ છે એની અંદરથી આપણને કે મૌર્ય વંશનું શાસન એ સૌરાષ્ટ્ર સુધી વિસ્તરેલું હશે એમ આપણે માહિતી મળે છે. એ સમયે પુષ્પગુપ્તના વૈશ્ય અમાત્યનાત્ય જે રાજ્યપાલ તરીકે નિમણૂક હતી એને ત્યાં જૂનાગઢની અંદર ત્યાં શું કર્યું હતું? સરોવર બનાવ્યું હતું, બંધ બનાવ્યો હતો. આ બંધમાં પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. જે બંધ બનાવ્યો હતો નદી ઉપર એનું નામ હતું સુદર્શન તળાવ. એનો પણ ઉલ્લેખ જોવા મળે છે. જેના કારણે કે આપણને એનું રાજ્ય ક્યાં સુધી વિસ્તરેલું છે તો કે આખા ભારત દેશને અફઘાનિસ્તાનને લઈને જે કન્યાકુમારી અને પાકિસ્તાનની અંદર કાબુલ કંધારને લઈને છેક બંગાળ સુધી મૌર્ય સામ્રાજ્ય
વિસ્તરેલું હતું. જોઈએ તો આપણે કે દક્ષિણ ભારતમાં કાંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોની અંદર પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ કે વિસ્તાર થયેલો હતો. બાળ મિત્રો, કે વાયવ્યની અંદર જે દિશા છે વાયવ્ય, એમ જ છે અફઘાનિસ્તાન કે ગાંધાર, એ સમય શું કહેવાતું, ગાંધાર સુધીનો વિસ્તાર વિસ્તરેલો હતો. ચંદ્રગુપ્તની સત્તા હેઠળ આ બધા પ્રદેશો આવેલા હતા. સમગ્ર ભારતની અંદર કહેવાય કે મૌર્ય સામ્રાજ્ય એક સાર્વભૌમ સત્તા પ્રવર્તી, આખા ભારત દેશની અંદર. તમે બાળ મિત્રો બુકની અંદર પેજ નંબર 27 પર જોશો તો જે નકશો આપેલો છે, આ નકશાની અંદર જે જે સ્થાનો દર્શાવેલા છે ત્યાં સુધી મૌર્ય સામ્રાજ્યની કહેવાય કે સત્તા પ્રવર્તી હતી. આ બધી માહિતી આપણને કઈ રીતે મળે છે, ક્યાંથી મળે છે, એ પણ આપણે જોઈએ. ચંદ્રગુપ્ત તેના જીવનના અંતિમ સમય જૈન મુનિ ભારદ્વાજ સાથે મૈસૂર કે હાલ કર્ણાટકની જે કર્ણાટકના શ્રાવણબેર ગાળા છે ત્યાં વિતાવ્યા હોવાના માહિતી મળે છે. ઈસવીસન પૂર્વે 297ની અંદર, ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો. એનું અવસાન ક્યારે થયું, 297માં. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યું હતું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યા હોવાની વાત પણ જૈન પુરાણોમાંથી મળી આવે છે. આ બધા અવશેષો આપણને માહિતી ક્યાંથી મળે છે, તો કે જે જૂના પુસ્તકો છે, શિલાલેખો છે, ધર્મગ્રંથો છે, એમાંથી આ માહિતી મળી આવે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલા ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે કે આદ્ય ઇતિહાસ, પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં. આદ્ય ઇતિહાસ કોને કહેવાય, કે જે સમય લખાણની શરૂઆત થઈ હતી નહીં એના પહેલાનો ઇતિહાસ. શિલાલેખ હોય, પથ્થરલેખ હોય, કે પછી તામ્રપત્રો હોય, કે કોઈ પણ ભોજપુત્ર, આના પર કોઈ જગ્યાએ લખાણની શરૂઆત થઈ ન હતી એના પહેલાનો જે હતો એને તરીકે આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. એ સમયે આપણને ચોક્કસ આધારભૂત માહિતી મળી રહેતી નથી, પણ હવે પછીના યુગમાં ચોક્કસ માહિતી સ્ત્રોતો દ્વારા આપણને મળવા લાગી હતી. અને ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય હતું. હવે આપણને મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો કે ક્યાંથી મળે છે, મૌર્ય યુગની જાણકારી ક્યાંથી મળે છે, તો ધ્યાન અહીંયા કે અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્ર કોણે રચ્યું, કૌટિલ્ય, કે આચાર્ય વિષ્ણુગુપ્ત, આચાર્ય વિષ્ણુગુપ્તે કે કૌટિલ્ય રચેલું હતું. એમાંથી મૌર્ય યુગની માહિતી મળે છે. ઇન્ડિકા મેગેસ્થેનિસે જે ગ્રંથ રચ્યો હતો એમાંથી માહિતી મળે છે. દીપવંશ અને મહાવંશ બૌદ્ધ ગ્રંથો, જે સિલોન, સિલોન એટલે શ્રીલંકા, આ દીપવંશ અને મહાવંશના જે બૌદ્ધ ગ્રંથો હતા એ સિલોન જે શ્રીલંકાના ગ્રંથો હતા એમાંથી માહિતી મળે છે. મુદ્રા રાક્ષસ જે નાટક છે વિશાખાદત્તનો એમાંથી પણ માહિતી મળી આવે છે. એ ઉપરાંત ભારત દેશની અંદર મૌર્ય સમ્રાટોએ જે શિલાલેખો કોતરાવ્યા હતા, સ્તંભલેખો કોતરાવ્યા હતા, ગુફાલેખો કોતરાવ્યા હતા, સ્તૂપો અને વિહારોમાંથી પણ મૌર્ય વંશની માહિતી મળી આવે છે, કે મૌર્ય વંશનો સ્થાપક, શાસન, ફેલાવો અને એની માહિતી ક્યાંથી મળી આવે છે એના વિશે આપણે જોયું. હવે એ સમયે હાઈવે, સૌપ્રથમ હાઈવે જો બનાવ્યો હોય તો કોને બનાવ્યો હતો, મૌર્ય શાસનકાળ દરમિયાન બન્યો હતો, એને ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખવામાં આવે છે, ટૂંકમાં જીટીઆર તરીકે ઓળખવામાં આવે છે. કે એશિયા ખંડમાં સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ હતો,
એ સમયે એશિયા ખંડની અંદર સૌથી જૂનો અને લાંબો મુખ્ય માર્ગ હતો, કે શરૂઆતનો હાઈવે કહીએ તો પણ બરાબર. આ રોડનું સૌપ્રથમ નિર્માણ કોણે કર્યું હતું? ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું અને એનો વિસ્તાર તામ્રલિપ્તિથી થઈ તક્ષશિલા થઈ મધ્ય એશિયાને જોડતો હતો. એ સમય તામ્રલિપ્તિથી થઈ અને ક્યાં સુધી જતો હતો? તક્ષશિલા થઈ અને મધ્ય એશિયાની અંદર આ રોડ જતો હતો અને સમય જતા એ ગંગાના મેદાનમાંથી ગંધાર સુધી આ રોડ વિસ્તર્યો હતો. સમય જતા ગંગાના મેદાનથી લઈ અને ગંધાર સુધી આ રોડનો વિસ્તાર કરવામાં આવ્યો હતો અને શેરશાહ સૂરી પાછળથી સૂર્યવંશની સ્થાપના થઈ એમાં શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં જે આ રોડ બન્યો હતો, કયો રોડ? ગ્રાન્ડ ટ્રંક રોડ. એ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું, લોકોને સારો રસ્તો સરળતાથી પરિવહન કરી શકે એ માટે એને પુનઃનિર્માણ કરાવ્યું અને રિપેર કરાવીને સારો બનાવ્યો હતો. આજે પણ આ રોડ દિલ્હીથી કોલકાતા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આજે રોડ છે પણ હાઈવે બની ગયો. આ રોડનું નામ શું થયું? દિલ્હીથી કોલકાતા જે રોડ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે. બીજો શાસક જોઈએ, મૌર્ય વંશનો બીજો શાસક બિંદુસાર. એને પણ ઈસવીસન પૂર્વે 597 થી લઈને ઈસવીસન પૂર્વે 97 થી પુત્ર મગધની ગાદી પર આવ્યો. બિંદુસાર કોનો પુત્ર? ચંદ્રગુપ્ત મૌર્યનો. ચંદ્રગુપ્ત મૌર્ય કોને હરાવીને મૌર્ય વંશની સ્થાપના કરી? તો ધનનંદ. કોને હરાવી? નંદવંશના ધનનંદને હરાવી, નંદવંશને હરાવી અને ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય યુગની સ્થાપના કરી. કે ચંદ્રગુપ્તના અવસાન બાદ બિંદુસાર ગાદી પર આવ્યો અને જે પિતાનો વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય હતું એને ટકાવી રાખે એની મોટામાં મોટી સિદ્ધિ હતી. જે પિતાનો વારસામાં જે વિશાળ આખા ભારત દેશની અંદર જે મળ્યું હતું શાસન એ ટકાવી રાખે એ મોટામાં મોટી એની સિદ્ધિ હતી. એને કોઈ યુદ્ધો લડ્યા ન હતા કે રાજ્ય વિસ્તાર કર્યો હતો નહીં, પરંતુ પોતાની જે રાજ્ય હતું એને ટકાવી રાખ્યું હતું. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુષિમંગની તક્ષશિલા અને રાજકુમાર અશોક અવંતીના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રાજકુમાર સુષિમંગ અને સુષિમંગને તક્ષશિલા અને રાજકુમાર અશોકને અવંતીના રાષ્ટ્રીય એટલે રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. એ સમય સુષિમંગના સમયની અંદર તક્ષશિલામાં બળવો થયો. એ બળવાને સુષિમંગ નિયંત્રિત કરવામાં નિષ્ફળ નીકળ્યો. જે તક્ષશિલાની અંદર સુષિમંગના સમયમાં જે બળવો થયો એમાં આ બળવાને નિયંત્રિત કરવામાં સુષિમંગ નિષ્ફળ રહ્યો. જ્યારે અશોક આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવાને દબાવી દીધો હતો. બાહોશ રાજા તરીકે ઇતિહાસમાં ઓળખીએ છીએ એવો અશોકે જે સુષિમંગના સમયમાં જે બળવો થયો હતો એ બળવો અશોકે સફળતાપૂર્વક પાર પાડ્યો અને બળવાને દબાવી દીધો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો હતો નહીં, પરંતુ
ग्रीक राज्यों साथेना मैत्रीभर्या संबंधों जाळवी राख्या हता, ग्रीक राजाओना मित्रताना संबंधो हता ए पण जाळवी राख्या हता। मगधनी गादी पर लगभग 25 वर्ष सुधी शासन कर्युं हतुं, 25 वर्ष सुधी सुशासन कर्युं हतुं, एटले युद्धो कर्या हता नहीं, पण पोताना प्रदेशने टकावी राख्यो हतो। हवे आपणे जोईए सम्राट अशोक, युद्ध पूरु थया पछी जारे मैदान नी अंदर भरतो होय छे तो
આ બધા દ્રશ્યો જોવે છે કે લાખો લોકો મરેલા હોય છે, કોઈ કણસતા હોય છે, કોઈ જીતિયારીઓ કરતા હોય છે, અને એ સમયે નાના બાળકો રડતા હોય છે, સ્ત્રીઓ રડતી હોય છે, ત્યારે અશોકના હૃદયની અંદર એક આઘાત લાગે છે કે યુદ્ધ જીતીને મેં મેળવ્યું શું? માત્ર સ્ત્રીઓના નિશાસન, નાના બાળકો અને સ્ત્રીઓના નિશાસન મેળવ્યા ને, આમ એના હૃદયની અંદર દુઃખ થાય છે. અને એ સમયથી એ કદાચિત શસ્ત્ર ધારણ કરવાનો ન ધારણ કરવાનો નિર્ણય લે છે. જે મેદાનની અંદર હોય છે આ બધા પ્રાણીઓને, જે પ્રાણીઓ હોય છે, હાથી ઘોડાઓ કપાયેલા હોય છે, મનુષ્યના મનુષ્યનો વધ થયેલો હોય છે, સ્ત્રીઓ રડતી હોય છે, બાળકો રડતી હોય છે, કે જે અશોક વિચારે ને જેને પોતાના દિલથી ચાહે છે કે પોતાના ગુમાવે છે, માતા પિતા ભાઈ બહેન નાના બાળકો પત્ની આ બધું ગુમાવે છે, તો શું મેં બસ યુદ્ધની અંદર શું મેળવ્યું? આમ નિશાસન નાખી અને એ દિવસેથી કલિંગના યુદ્ધ પછી એને કોઈ દિવસ યુદ્ધ કર્યું નથી. નક્કી કરે છે કે આજ પછી હું કોઈ દિવસ યુદ્ધનું યુદ્ધ કરીશ નહીં, ધમનું પાલન કરીશ. ધમ એટલે ધર્મ. ધમનું પાલન કરીશ કે ધર્મનું પાલન કરીશ. અને કહેવાય છે કે જે કલિંગનું યુદ્ધ હતું એ અશોકનું છેલ્લું યુદ્ધ હતું. એના પછી કોઈ દિવસ એને શસ્ત્રો ધારણ કર્યા નથી. શાસ્ત્રો ધારણ કર્યા પણ શસ્ત્રો ધારણ કર્યા નથી. એટલે શાસ્ત્રો ધારણ કર્યા અને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. શાસ્ત્રોનું ધારણ કરી અને એને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. અશોક રાજધારી પુરુષમાંથી એક ધર્માનુરાગી પુરુષ બની ગયો અને પોતાના શિલાલેખોની અંદર પોતાની પ્રજાને સંદેશ પહોંચાડવા માટેના પ્રયત્નો કર્યા કે પોતાના જે વેદના હતી એ વેદના પહોંચાડી અને લોકોને પહેલા જેવો અશોક રહ્યો નથી એવા એક દયાળુ અશોક બની ગયો એવા સંદેશ લોકો સુધી પહોંચાડવા માટેના એને પ્રયત્નો કર્યા હતા. અશોકે જે શિલાલેખો પુત્રાવ્યા હતા એ બધા બ્રાહ્મી લિપિની અંદર પુત્રાવ્યા હતા. શિલાલેખો પુત્રાવ્યા હતા એ બધા બ્રાહ્મી લિપિની અંદર પુત્રાવ્યા હતા. ભારતની અંદર આ બ્રાહ્મી લિપિને અલગ અલગ રીતે જોવામાં આવતી હતી. એ પેજ નંબર 29 પર, પાઠ્યપુસ્તકના 29 પેજ નંબર પર બ્રાહ્મી લિપિની અંદર અલગ અલગ અક્ષરો આપેલા છે એ જોઈ લેવા. જે રીતે આપણે આજે ગુજરાતી અંગ્રેજી હિન્દી ની અંદર અલગ અલગ રીતે અને જોઈએ છીએ, બધા અક્ષરો જોઈએ છીએ, એ રીતે બ્રાહ્મી લિપિની અંદર પણ બધા અક્ષરો અલગ અલગ રીતે હતા. કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકનો શિલાલેખની અંદર એને પોતાની વેદના દર્શાવી હતી. કલિંગનું યુદ્ધનું જે વર્ણન કરતા પોતાના શિલાલેખોની અંદર ઉતરાવ્યું હતું. રાજાના બન્યા બાદ 8 વર્ષમાં મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું. શું છે એનો? જે લોકો પોતાના સગા સંબંધીને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે. આવા સ્નેહીજનોને પણ કોઈ બેસે છે. તેનાથી મને પચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધર્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો. ધર્મ એટલે ધર્મ. હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતા વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે ઉતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે. ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય એ અંગે વિચારવું જોઈએ. અશોકે જે શિલાલેખ ઉતરાવ્યો હતો આ શિલાલેખ ઉપર આ રીતની અને યુદ્ધનું વર્ણન કરતા શિલાલેખ ઉતરાવ્યો હતો અને કહ્યું હતું કે હું ધર્મનું પાલન કરીશ, યુદ્ધ કોઈ દિવસ કરીશ નહીં, હું અને મારા પુત્રો અને મારા પૌત્રો પણ કોઈ દિવસ યુદ્ધ કરશે નહીં. અને
ધમનું પાલન કઈ રીતે કરી શકાય, જબરજસ્તી કરતા ધર્મથી વિજય મેળવો એ જ મહાન વિજય ગણાય છે. જે આપણે ગુજરાતની અંદર આપણે જૂનાગઢ જઈએ છીએ તો જૂનાગઢ ગિરનારની તળેટીની અંદર ગિરનાર પર્વત જાઓ આપણે ફરવા માટે, તો જે પર્વતની તળેટીની અંદર દામોદર કુંડ છે ત્યાં જતા અશોકનો શિલાલેખ મળી આવેલો છે. અને આ અશોકનો શિલાલેખની અંદર પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. આ શિલાલેખ કઈ ભાષામાં લખાયેલો છે? પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. અને એમાં ત્રણ રાજાઓ છે, રુદ્રરામા લેખ છે. અને એ લેખમાં રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલા સુદર્શન તળાવનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. અશોકના રાષ્ટ્રીય અવન રાજે પુષ્પગુપ્તે સુદર્શન તળાવ બનાવ્યો હતો. અશોકનો જે રાષ્ટ્રીય હતો યવન રાજ એને, તો યવન રાજે ત્યાંથી નહેરો સિંચાઈ માટે નહેરો કાઢવામાં આવી હતી, એની વિગતો કોતરવામાં આવેલી છે. હવે ધર્મ પ્રચારક તરીકે અશોકને આપણે જોઈએ કે અશોક દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થોમાં યાત્રા કરી અને આ દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી અને પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા માટે પોતાના સામ્રાજ્યની અંદર ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા હતા. પોતાની પ્રજાને ધર્મનો માર્ગ અપનાવવા માટે એમને શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા હતા. તે સમયે સમસ્યાઓ ઉકેલવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના પણ કરી હતી. એ સમયે જે સમસ્યાઓ હતી એને ઉકેલવા માટે એને ધર્મ ખાતાની રચના કરી હતી. અને આ ખાતાના ઉપરી અધિકારીઓ પણ નિમવામાં આવેલા હતા. ઉપરી અધિકારીઓને મહામાત્ર નામ, ઉપરી અધિકારી નામ શું આપવામાં આવ્યું હતું? મહામાત્ર નામ આપવામાં આવ્યું હતું. અને એમને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવાનું પણ પાલન કર્યું હતું અને લોકોનું નૈતિક ધોરણ ઊંચું લાવવાના પ્રયત્નો કર્યા હતા. એ સમયે અશોકે રાજ્યની અંદર ઢંઢેરો બહાર પાડ્યો હતો કે પશુ હિંસા કરવી જોઈએ નહીં, પ્રતિબંધ ફરમાવ્યો. પશુ હિંસા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. પશુઓને મારવા જોઈએ નહીં, પ્રાણીઓ પ્રાણી માત્ર પર દયા રાખવી જોઈએ, પશુઓને પણ જીવવાનો હક છે. અશોકે એક પ્રજાજો સંદેશ આપ્યો હતો, એની અંદર લખાવેલું માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, વડીલોને આદર આપવો જોઈએ, પશુઓનો વધ કરવો જોઈએ નહીં, બને તેટલો ઓછો ખર્ચ કરવો, બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું, બ્રાહ્મણોને શ્રમણ એટલે કે ગરીબોને દાન આપવું, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી અને તેનો પણ આદર કરવો જોઈએ, બીજા ધર્મની પણ ટીકા કરવી જોઈએ નહીં. આ રીતે અશોકે પ્રજાને સંદેશો પહોંચાડ્યો હતો અને લોકોને હળી મળીને રહેવા માટે, હળી મળીને ઝઘડાઓથી દૂર રહેવાની પ્રેરણા આપી હતી. અશોકે ઈસવીસન પૂર્વે 251 ની અંદર પાટલીપુત્રમાં મોગલીપત્તુ કિસ્સાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મ જે ઉભા થયેલા હતા મત મનંદરો એ દૂર કરવાનો હતો. આ બધા મત મનંદરો દૂર કરી અને બૌદ્ધ ધર્મની અંદર એક ધાર્મિક એકતા સ્થાપવા માટેનો એનો એક મુખ્ય આશય હતો. ને અશોકે ભારતની અંદર ગાંધાર, કશ્મીર, ચૌર, પાંડ્ય અને કેરળ રાજ્યોની અંદર બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. તેણે એ સમય મ્યાનમાર એટલે કે બર્મા, બ્રહ્મદેશ એટલે સિલોન, સિલોન એટલે હાલનું આપણું શ્રીલંકા, સીરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોની અંદર પ્રચાર કરવા માટે એને મંડળો મોકલ્યા હતા. અને પોતાનો પુત્ર અશોકનો પુત્ર
મહેન્દ્ર અને પુત્રીની દીકરી સંમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા એટલે કે સિલોનેને મોકલ્યા હતા અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર એને કર્યો હતો। અશોકે બૌદ્ધ ભિક્ષુકોને પોતાના રાજ્યની અંદર આશ્રય આપ્યો હતો। આમ બૌદ્ધ ધર્મનો ખૂબ જ એને પ્રસાર અને પ્રચાર કર્યો હતો। અશોકે ધર્મ ઉપદેશ પ્રચાર કરવાની સાથે સાથે પ્રજા કલ્યાણના કાર્યો કર્યા હતા। કુવાઓ, તળાવો, નહેરો, વાવો બનાવ્યા હતા, એને વૃક્ષો રોપાવ્યા હતા, તેમજ વિશાળ રસ્તાઓ બનાવ્યા હતા। પ્રજા કલ્યાણના કાર્યોની અંદર એને કુવાઓ બનાવ્યા, વાવો બનાવી, વિશ્રાંતિ ગૃહો બનાવ્યા, રસ્તાઓ બનાવ્યા, તેમજ રસ્તાઓની આજુબાજુ વૃક્ષો રોપાવ્યા હતા। આમ પ્રજાની માટે પણ એને સારા એવા કાર્યો કર્યા હતા। એને કહેવાય છે કે અશોકે પહેલા જે રાજગાદી મેળવવા માટે જે ખટપટો થઈ હતી, એના પછી જે એને કલિંગનું યુદ્ધ કર્યું, એ કલિંગનું યુદ્ધ કર્યા પછી એનું હૃદય પરિવર્તન થયું અને એને આ હૃદય પરિવર્તન થયા પછી એક મહાન રાજવીમાંથી એક ધર્મ પ્રચારક, એક મહાન માણસ, એક મહાન માણસ બની ગયો અને એને લોકોને યુદ્ધ નહીં પણ સાદગીથી જીવન જીવી, લોકોને પ્રેમથી જીતી અને શાસન કરવું, અને વિદેશોની અંદર ધર્મ પ્રચાર માટે જે લોકો ગયા હતા એમને પણ ભારતીય ઇતિહાસની સુવાસ ફેલાવી હતી। આમ 37 વર્ષ સુધી સમ્રાટ અશોક શાસન કર્યું અને ખૂબ જ દયાવાન શાસક તરીકે એને નામના મેળવી હતી। હવે આપણે જોઈએ મૌર્ય વંશનું વહીવટી તંત્ર, કે વહીવટ આખા ભારત દેશની અંદર આટલું મોટું વિશાળ સામ્રાજ્ય હતું તો વહીવટ કઈ રીતે થતો હતો એના વિશે આપણે માહિતી મેળવી। આપણે જે હાલ ભારત દેશ વિશાળ છે તો એક કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, સ્થાનિક સરકાર છે, એ રીતે એ સમયે પણ વહીવટ માટે બહાર પાડવામાં આવ્યા હતા। એક જગ્યાએથી વહીવટ કરવો શક્ય બને નહીં, એ રીતે મૌર્ય કાળની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય જે વિશાળ સામ્રાજ્ય જે નિર્માણ કર્યું હતું એને આ અશોકે એનો વિસ્તાર પણ કર્યો હતો અને આ સામ્રાજ્યના વિભાગ પાડવામાં આવ્યા, વહીવટ સુવ્યવસ્થિત થાય એ માટે શું કરવામાં આવ્યું હતું, એના વિભાગ પાડવામાં આવ્યા હતા। અને જે કૌટિલ્યની નીતિના કારણે મુખ્ય કોણ ભાગ ભજવ્યો હતો, આમાં કૌટિલ્ય આ વિશાળ સામ્રાજ્ય સુવ્યવસ્થિત બનાવવા માટે ત્રણ ભાગની અંદર કૌટિલ્ય વેચવામાં આવ્યા હતા। એમાં ત્રણ ભાગોનો પહેલો ભાગ હતો કેન્દ્ર, બીજો પ્રાંત અને ત્રીજો હતો પ્રાદેશિક, પ્રાદેશિક એટલે ગામ। હાલ આપણે જોઈએ કેન્દ્ર, પ્રાંત એટલે ત્યાં, પ્રાંતીય એટલે ત્યાં જિલ્લો અને પ્રાદેશિક એટલે સ્થાનિક તરીકે એ સમયે ઓળખવામાં આવતો। હવે આપણે જોઈએ તો કેન્દ્રીય વહીવટ ઝડપથી આપણે જોઈ લઈએ કે સમ્રાટ શાસન વ્યવસ્થા પ્રમાણે કેન્દ્ર હતું, રાજા કેન્દ્રમાં હતો, આજ જે રીતે આપણે વડાપ્રધાન હોય છે કેન્દ્રમાં, એ રીતે કેન્દ્રમાં કોણ હતો, રાજા હતો અને રાજ્યનો વહીવટ લશ્કર અને ન્યાય તંત્રનો વડો પોતે હતો। રાજ્યનો આખા સામ્રાજ્યનો વહીવટનું સંચાલન કરવું એક જગ્યાએ થતું, રાજા તરફથી લશ્કરનું પણ સંચાલન કરતો અને ન્યાય પણ આપવા માટે એ સમ્રાટ પોતે હતો। રાજાનું પદ કેવું હતું, વંશ પરંપરાગત હતું, રાજાનું પદ વંશ પરંપરાગત હતું, પાટલીપુત્ર અને તેની આજુબાજુના પ્રદેશોમાં સમ્રાટના સીધા અંકુશમાં હતા, જે નજીકના પ્રદેશો હતા પાટલીપુત્ર આજુબાજુના તેના સીધા અંકુશમાં હતા। મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવવામાં આવતો હતો, એ સમયે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવવામાં આવતો હતો અને ચાણક્ય દ્વારા 18 ખાતા દર્શાવવામાં આવ્યા હતા। એમાંથી આપણે થોડા ખાતાઓ જોઈએ તો ખેતી વિભાગ, સીતાધક્ષ કહેવાતો, લશ્કર ખાતું સેનાની તરીકે ઓળખાતો હતો, ન્યાય ખાતું પ્રદેશ મુખ્ય ન્યાયાધીશ તરીકે ઓળખાતો હતો, વ્યાપાર ખાતું પણાધ્યક્ષ તરીકે ઓળખાતો, વ્યાપાર ખાતું એટલે પણાધ્યક્ષ, દફતર ભંડાર અક્ષ પટલ રેકોર્ડ ખાતું જે રીતે આજે મહેસૂલ રેવન્યુ વિભાગ કહેવામાં આવે છે એ રીતે એ સમયે મહા અક્ષ પટલ તરીકે ઓળખવામાં આવતો હતો, મુદ્રા
પાસપોર્ટ ધાતુ મુદ્રાધ્યક્ષ તરીકે પણ એ સમયે અધિકારી મુદ્રાધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતો હતો. હવે પ્રાંતીય વહીવટ તરીકે આપણે જોઈએ વિશાળ સામ્રાજ્ય અંદર કેન્દ્રમાંથી વહીવટ શક્યના તરીકે પ્રાંત પાડવામાં આવ્યા હતા. એ સમયે પાંચ વિભાગો વહેંચવામાં આવ્યા હતા, પાંચ પ્રાંત પાડવામાં આવ્યા હતા અને પ્રાંતના કે મંડળના વિભાગને રાજ્યપાલ રાષ્ટ્રીય તરીકે ઓળખવામાં આવતો હતો. જેમ આપણે આજે રાજ્ય હોય છે એ રીતે મંડળ કે પ્રાંત એટલે મંડળ કે વિભાગ, એક વિભાગ પાડવામાં આવ્યો. તેને વડા તરીકે રાજ્યપાલ તરીકે રાષ્ટ્રીય હતો અને પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી હતી. જે રાજ્યના રાજકુમારો હોય એ આ ચાર વિભાગો પાંચ વિભાગો હતા, તો એ દરેક જગ્યાએ કહેવાય કે રાજકુમારો હોય એમની નિમણૂક કરવામાં આવતી હતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવાનું હતું. આમનું મુખ્ય કાર્ય હતું આખા પ્રાંતની અંદર આખા ભાગની અંદર શાંતિ અને વ્યવસ્થા, લોકોને તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરવાની હતી. આમનું કામ શું હતું? જે પ્રાંતીય હતો રાજ્યપાલ કે રાષ્ટ્રીય હતો એનું મુખ્ય કાર્ય શું હતું કે ત્યાં કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું લોકો જોડે પાલન કરાવવાનું હતું અને જે પ્રાંતની અંદર બનાવો બને છે એનાથી સમ્રાટને વાકેફ કરવાનું કે સમ્રાટને જાણ કરવાનું કામ હતું. હવે જોઈએ પ્રાદેશિક સ્થાનિક વહીવટ, ગામડા લેવલનો વહીવટ. એ સમયે પણ ગામડાઓ હતા કે વહીવટ સરળતા થાય એ માટે કેન્દ્ર પછી પ્રાંતીય અને એના પછી પ્રાદેશિક સ્થાનિક એટલે કે એ સમય પ્રાંતને આહાર જિલ્લો કહેવામાં આવતો હતો અને જિલ્લાના ભાગને પણ પ્રદેશ તાલુકામાં ભાગ પાડવામાં આવ્યો હતો અને એ સમય એ કહેવાય કે પ્રાદેશિકના જે વહીવટી હોય, આહારનો વહીવટી હોય એને રાજુ અધિકારીને શું કહેવામાં આવતો? રાજુ તરીકે ઓળખવામાં આવતો હતો. આ લોકો જે કહેવાય કે પ્રદેશનો અધિકારી હોય એને ગોપ તરીકે ઓળખવામાં આવતો હતો. વહીવટમાં નાનામાં નાનો એકમ ગામ હતો. આજે પણ જે ભારતમાં સ્થાનિક સરકારનું નાનામાં નાનું એકમ હોય તો આજે પણ ગામ છે. એ સમયે પણ નાનામાં નાનું એકમ ગામ હતું. ગામનો ઉપરી કોણ હતો? ગ્રામીણી કહેવાતો. ગામના ચૂંટાયેલા સભ્યની સમિતિની મદદથી ગ્રામીણી ગામનો વહીવટ ચલાવતો. આજના જો ત્યારે પણ સુશાસન હતું. આમ આખા વિશાળ સામ્રાજ્યની અંદર સરળતાથી વહીવટ સુશાસન ચલાવી શકવામાં આવતું હતું. સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ અને મૌર્ય સામ્રાજ્યનું પતન. છેલ્લો મુદ્દો જોઈ લઈએ આપણે ઝડપથી કે સમ્રાટ અશોકનું અવસાન થયું એના બાદ બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળી આવે છે. પુરાણોની માહિતીમાંથી મૌર્ય વંશમાં 9-10 રાજાઓ થઈ ગયા અને એમણે 137 વર્ષ સુધી શાસન કર્યું હતું. બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી કૃણાલ, સંપ્રતિ, સાલિસુ, જયલો, દશરથ, દેવર્મા, સદ્ધર્મ અને બૃહદ રાજાઓ થઈ ગયા. મૌર્ય વંશના અંતિમ રાજા મૌર્ય વંશના બૃહદ દત્તના નિર્બળ હોવાથી એનો લાભ લઈ એનો સેનાપતિ બૃહદનાથનો સેનાપતિ લાભ લઈ એને સેનાપતિ હતો પુષ્પમિત્ર સુંગ. એનો બૃહદનાથનો સેનાપતિ કોણ હતો? પુષ્પમિત્ર સુંગ. લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી એનો વધ કરે છે અને ઈસવીસન પૂર્વે 185માં પુષ્પમિત્ર સુંગ મગધની ગાદી પર સુંગ વંશની સ્થાપના કરે છે. કહેવાય છે કે ઈસવીસન પૂર્વે 321માં જે સામ્રાજ્ય ચંદ્રગુપ્ત મૌર્ય પાયો નાખ્યો હતો એ ઈસવીસન પૂર્વે 185ની અંદર આ સામ્રાજ્યનો અંત થાય છે. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે અને પુસ્તકની પાછળ જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાય પૂરું કરવાનું રહેશે.